हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल गिलात टेक्निकल। मारे आ यूट्यूब चैनल पर आप सबनों हार्दिक स्वागत है। तो आज आप जोवाना छे कि 31 ऑगस्ट ने करंट अफेरना प्रश्नों, तो चालू करिए छे पहला प्रश्न थी। जो तमने आ वीडियो गमे तो लाइक शेयर और सब्सक्राइब करने भूलता नहीं। तो पहला प्रश्न है, हाल में ज राष्ट्रीय लघु उद्योग दिवस क्यारे मनावामां आव्यो हतो? तो जे छे हाल में राष्ट्रीय लघु उद्योग दिवस 30 ऑगस्ट रोज मनावामां आव्यो हतो। तो आपनो जे पहलो प्रश्न थई जशे 30 ऑगस्ट। त्यार पछी जो ये बीजो प्रश्न, हाल में कई बैंकना कर्मचारी निर्देशक पीआर राजगोपालचारी नी समय मर्यादा 2 वर्ष वधारवामां आवी छे? तो एसबीआई बैंक, बैंक ऑफ बरोड़, बैंक ऑफ इंडिया, एचडीएफसी के एक पण नहीं। तो आमां जे जवाब आवशे बैंक ऑफ इंडिया। अने जे बैंक ऑफ इंडिया छे एनी स्थापना 9 सप्टेम्बर 1906 रोज मुंबईमां करवामां आवी हती। तो हवे जोईए त्रीजो प्रश्न, हालमां ज महिला अने बाल विकास मंत्रालये 2 दिवसनुं राष्ट्रीय सम्मेलन कई जग्या पर योज्यु हतुं? तो ते आवशे राजस्थान, पंजाब, गुजरात के आसाम। तो एमां आपणो जवाब साचो आवशे गुजरातमां। अने जे गुजरातनी स्थापना छे 1 मे 1960 रोज रविशंकर महाराजना हस्ते करवामां आवी हती, आटलो आप याद रखो। त्यार पछी जो ये प्रश्न नंबर 4, हाल में ज भारतना मुक्केबाज रोहित चमोलीए एशियाई जुनियर चैम्पियनशीपमां कयो पदक जीत्यो छे? तो रजत पदक, कांस्य पदक, सुवर्ण पदक के एक पण नहीं। तो जे रोहित चमोली छे एमणे सुवर्ण पदक जीत्यो छे। तो आपणा माटे खूब ज गर्वनी वात कहेवाय के आपणा भारतना छे अने सुवर्ण पदक जीत्यो छे। त्यार पछी जोईए 5मो प्रश्न, हालमां ज बुद्धदेव गુહાનું નિધન થયું છે એ કોણ હતા? લેખક હતા, સંગીતકાર, કવિ કે એક પણ નહીં। તો જે બુદ્ધદેવ ગુહા છે એ બહુ જાણીતા લેખક હતા। આપણો જવાબ આવશે એ, લેખક। ત્યાર પછી જોઈએ 6ઠો પ્રશ્ન, હાલમાં જ મેરા વતન મેરા ચમન ઉછેરાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આ જે આયોજન છે દિલ્હી પર કરવામાં આવ્યું હતું, જે આપણી રાજધાની છે, કેપિટલ પર। ત્યાર પછી જોઈએ 7મો પ્રશ્ન। તો જે 7મો પ્રશ્ન છે, હાલમાં જ ભારત અને બીજા કયા દેશની નેવી એટલે કે નૌસેના વચ્ચે ગુલ્ફ ઓફ એડનમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો? જે ગુલ્ફ ઓફ એડન એટલે કે એડનની ખાડી જે અરબ સાગરમાં આવેલી છે, તો આ જે અભ્યાસ છે એ આપણો ભારત દેશ અને જર્મનીની વચ્ચે કરવામાં આવ્યો હતો અને નેવી સેના દ્વારા એટલે કે નૌસેના દ્વારા કરવામાં આવ્યો હતો। તો ત્યાર પછી જોઈએ 8મા નંબરનો પ્રશ્ન, હાલમાં સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો આ જે બેઠકની અધ્યક્ષતા છે એ કરવામાં આવી છે હર્ષવર્ધન શ્રૃંગલા દ્વારા। તો આજે હર્ષવર્ધન શ્રૃંગલા છે એ આપણા ભારતના છે અને હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક તથા તેની દરેક જવાબદારીની મેન સીટ છે એ આપણા ભારતને સોંપવામાં આવેલી છે 1 મહિના માટે। તો એ આપણા માટે ખાસ મહત્ત્વનું છે। ત્યાર પછી જોઈએ 9મો પ્રશ્ન, હાલમાં જ પ્રભુ શર્મા કયા દેશના નવા સેના પ્રમુખ બન્યા છે? તો પ્રભુ શર્મા છે થળ સેનાના અને એ પણ નેપાળ દેશ, જે નેપાળ દેશ છે એના થળ સેનાના નવા પ્રમુખ બન્યા છે। તો એ ખાસ મહત્ત્વનું છે કારણ કે નેપાળ છે આપણી બાજુનો દેશ છે અને બાજુના દેશના ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે જીપીએસસી યુપીએસસીમાં। ત્યાર પછી જોઈએ 10મો પ્રશ્ન, હાલમાં જ ઓડિશા સરકાર દ્વારા કયા હોકી ખેલાડીને બીજું પટનાયક પુરસ્કાર આપવામાં આવ્યો છે? જે બીજું પટનાયક પુરસ્કાર છે એ ખેલ સાથે સંબંધ જોડાયેલ પુરસ્કાર છે અને આ જે ખેલમાં વધારે ઉત્તીર્ણ હોય છે તેમને આપવામાં આવે છે। તો એ જે આપવામાં આવ્યો છે અમિત રોહિદાસને આપવામાં આવ્યો છે। અમિત રોહિદાસ છે એ હોકીના બહુ જ પ્રખ્યાત ખેલાડી છે। ત્યાર પછી જોઈએ 11મો પ્રશ્ન, હાલમાં જ કયા વિશ્વમાં સૌથી ઊંચું સિનેમાઘર બનાવવામાં આવ્યું છે? તો આ જે સિનેમાઘર છે એ આપણા ભારતના જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં બનાવવામાં આવ્યું છે, વિશ્વનું સૌથી ઊંચું સિનેમાઘર છે। ત્યાર પછી જોઈએ 12મો પ્રશ્ન, હાલમાં જ ટોક્યો પેરા ઓલિમ્પિકમાં ભાવિના પટેલે કયો પદક જીત્યો છે? તો જે ભાવિના પટેલ છે એ ટેબલ ટેનિસના ખેલાડી છે અને એમણે જે પદક જીત્યો છે રજત પદક જીત્યો છે।
पाविना पटेल रजत पदक साथ संकळायेल छे। तो अहीं आपणो आ वीडियो पूरो थाय छे। जो आपने आ गम्युं होय तो लाइक शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। अने आवा ज वधारे वीडियो जोवा माटे सब्सक्राइब करो अमारी चेनल ने, जहाँ आपने दरोज आ प्रकारना करंट अफेरना प्रश्नों जोवा मळशे। थैंक यू।